હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગોધરા શહેરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું. ગોધરા શહેરમાં 75મા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે 25 જાન્યુઆરીના રોજ એટલે કે આજના દિવસે વિશાળ તિરંગા રેલીનું આયોજન થયું, જેમાં જિલ્લા કલેક્ટર આશીષકુમાર, ગોધરા રેન્જ DIG આર અંસારી, ગોધરાના ધારાસભ્ય CK રાહુલજી મોરવા, હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા. આ તિરંગા યાત્રામાં પોલીસ હેડક્વાર્ટર ખાતેથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં તમામ સમાજના આગેવાનો તેમજ શાળાના બાળકો ઉત્સાહભેર જોડાયા. તિરંગા યાત્રામાં પોલાન બજાર ખાતે આવી પહોંચતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કર્યું. આ યાત્રા ગોધરાના વિવિધ વિસ્તારોમાં થઈ રામસાગર તળાવ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું. પંચમહાલ જિલ્લા પોલીસ અને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એકતા અને અખંડિતતાના પ્રતીક સમયે આજે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગોધરા શહેરની જનતાએ આ તિરંગા યાત્રામાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ભાગ લઈ અને એકતાનું એક અનોખું પ્રદર્શન કર્યું છે. આ તબક્કે સૌ ગોધરાવાસીઓ અને પંચમહાલ જિલ્લાના સૌ પ્રજાજનોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવીએ. દેશની અંદર એકતા અખંડિતતા જળવાઈ રહે, આ રાષ્ટ્રના વિકાસમાં પ્રત્યેક નાગરિક એકબીજાની સાથે મળીને રાષ્ટ્રના ગૌરવને વધારે એવી રીતે પ્રયત્નશીલ રહે એ જ પ્રજાને સંદેશ છે. અને સૌ એકબીજાનું સન્માન કરી અને આ દેશની પ્રગતિમાં પોતાનો સિંહ પાળો આપે એવો એક અમારા તરફથી સંદેશ છે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગોધરા શહેરમાં જિલ્લા પોલીસ પરિવાર અને વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો એમાં આપણી સાથે જોડાયા છે. ખૂબ જ ઉમંગ, જોશ અને ઉત્સાહથી તિરંગા યાત્રા સંપન્ન થઈ છે અને આવતીકાલે જ્યારે પ્રજાસત્તાક પર્વ છે ત્યારે હું શહેરના અને પંચમહાલ જિલ્લાના દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, શુભેચ્છાઓ પાઠવું છું. આજનો દિવસ રાષ્ટ્રીય મતદાર દિવસ પણ છે એટલે નાગરિક તરીકે આપણે કર્તવ્યોને પણ આપણે યાદ કરીએ અને સમાજના દરેક વર્ગ પ્રેમપૂર્વક હલીમળીને રહે અને સમાજમાં એકતા રહે, દેશની એકતા અખંડિતતા ને પ્રત્યે જે પ્રતિબદ્ધતા છે એ પણ આપણે વ્યક્ત કરીએ. અને ફરી એકવાર હું પ્રજાસત્તાક પર્વની દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.